આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં. જય શ્રી કૃષ્ણ. આજે આ વિડીયોમાં સાંભળશું ક્યારેય ન સાંભળી હોય તેવી ખૂબ જ સરસ મજાની ભીલીની વાર્તા. આ વાર્તામાં અધિક માસનું મહાત્મ્ય દર્શાવ્યું છે. વાર્તાનું નામ છે છૈયાની જાન. ખૂબ જ અતિ સુંદર આ વાર્તા તમને સાંભળવી ખૂબ ગમશે. તો વાર્તા શરૂ કરીએ. સુંદર અને રળિયામણું નાનકડું નગર છે. એ નગરમાં ભીલ જાતિની એક ગરીબડી બાઈ રહે, જેનું નામ ભીલી છે. ભીલીને એક દીકરો, દીકરાનું નામ છે છૈયો. પતિ નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યો. ભલી તો ભર જુવાનીમાં વિધવા થઈ, પણ ભીલી ધાર્મિક વૃત્તિની સંસ્કારિક અને સુશીલ હતી. ભગવાન પર તેને અપાર શ્રદ્ધા હતી કે ભગવાન ભૂખ્યા ઉઠાડશે પણ ભૂખ્યા સુવા નહીં દે. નગરનો રાજા ઘણો જ ભલો અને દયાળુ હતો. ભીલી બે પૈસા કમાય અને દીકરાને મોટો કરી શકે એ માટે તેણે ભીલીને મહેલમાં જ કામ કરવા રાખી લીધી. ભગવાનની કૃપાથી રાજાના મહેલમાં ભીલીને કામ મળી ગયું. ભીલી તો રોજ સવારે વહેલી ઉઠે, ભગવાનની સેવા પૂજા કરે, પછી ઘરનું કામ પતાવી છૈયાને લઈ રાજાના મહેલમાં કામે જતી રહી અને સાંજે પાછી ઘેર આવે. આમ તેના દિવસો વીતે છે. છૈયો હવે મોટો થઈ ગયો. રાજાએ કહ્યું કે ભીલી, તારો દીકરો હવે ઘણો મોટો થઈ ગયો છે. તારા છૈયાને રાજમહેલની ગાયો ચરાવવા મોકલજે તો તારું ઘર વધારે સારી રીતે ચાલશે. ને છૈયો તો જાય છે ગાયો ચરાવવા. આમ કરતા અધિક માસ આવ્યો. ભીલીએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું. રોજ ધર્મ ધ્યાન કરી શકે એ માટે એમણે રાજા પાસે એક મહિનાની રજા લીધી. રાજા તો ઘણો ભલો હતો. તેણે ભીલી સારી રીતે વ્રત ઉપવાસ અને ધર્મ ધ્યાન કરી શકે એ માટે એક મહિનો રાજાના મહેલે કામ કરવા ન આવે એ માટે હા પાડી દીધી. ભીલી તો ખૂબ રાજી થઈ ગઈ. હવે એ રોજ સવારે વહેલી ઉઠે છે, ઘરનું નિત્યકર્મથી પરવારી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરે છે ને રોજ રસોઈ બનાવી ભગવાનને થાળ ધરાવે છે અને પછી જ ભીલી જમે છે. ઘરમાં જે કાંઈ બનાવ્યું હોય તે ધરાવે. ઘરમાં જો કંઈ ન બનાવ્યું હોય તો ખાટી છાશ ને ટાઢો રોટલોય ભગવાનને જમાડે, પણ ભગવાનને જમાડવાનો નિત્યક્રમ એ ભૂલતી નહીં. ને ભગવાને ભીલીનો થાળ જમવા રોજ આવતા. ભીલી જે કાંઈ રાંધીને ધરતી એ ભગવાનને અમીરસ લાગતો. એક દિવસ ભીલીએ તો તાંજળિયાની ભાજી બનાવી, બાજરીનો રોટલો ઘડ્યો અને એના પર માખણનો લોંદો મૂકી ભગવાનનો થાળ તૈયાર કર્યો. ભગવાન પુરુષોત્તમને તો તાંજળિયાની ભાજી અને રોટલો બહુ ભાવે. ભગવાન તો વાટ જોઈને બેઠા છે કે ભીલી ક્યારે થાળ ધરે અને હું જમું. ભીલી તો ભગવાનને ધરવાનું ભૂલી ગઈ અને બીજા કામે વળગી ગઈ. ભીલીનો રોટલો, તાંજળિયાની ભાજી અને ઉપર માખણ એવી સુગંધ આવે છે કે હવે ભગવાનથી રેવાયું નહીં. ભગવાને તો ગોવાળનું રૂપ ધારણ કર્યું અને જ્યાં છૈયો ગાયો ચરાવે છે ત્યાં પહોંચ્યો અને બની ગયો છૈયાનો ભાઈબંધ. ને છૈયાની સાથે એ બપોરા કરવા ભીલીને ઘેર આવ્યો. છૈયો ઘેર આવીને કહે છે કે માં, મને બહુ ભૂખ લાગી છે, જલ્દી જમવાનું આપી દે અને જો આ મારી સાથે મારો ભાઈબંધ આવ્યો છે, અમને બેયને જમવાનું આપી દો. ને આમ કરતા છૈયાની સાથે રોજ હવે તો ભગવાન જમવા આવે છે અને ભીલીના હાથની બનાવેલી રસોઈ રોજ ભગવાન જમે છે. ભગવાનને તો ભીલીના હાથનું રાંધેલું બહુ ભાવે છે. ભગવાન પુરુષોત્તમ રાય પહેલાં તો ભીલીના મંદિરિયામાં થાળ જમતા અને હવે તો સાક્ષાત પોતે પુરુષોત્તમ રાય ભીલીના કુબામાં ભીલી અને છૈયાની સાથે ભાણે બેસીને જમે છે. આમ ભીલી, તેનો દીકરો છૈયો અને ગોવાળના રૂપમાં ભગવાન વાતો કરતા જાય છે અને એને ભેગા બેસી આનંદથી જમે છે. અને ભગવાન તો ભીલીને ભીલી કહીને બોલાવે છે. આમને આમ સમય જતો છૈયો ઉંમરલાયક થયો. ગોવાળે ભીલીને કહ્યું, ભીલી, તારો છૈયો હવે ઉંમરલાયક થયો છે, હવે તેની સગાઈનું માગું તો ક્યાંક નાખ. ભીલી કહે છે, અરે, અમે તો ગરીબ માણસ કહેવાય, અમ ગરીબને કોણ દીકરી આપે. ગોવાળ ભીલીને કહે છે, ભીલી, તારું ઘર ગરીબ છે, તારું મન ગરીબ નથી, તારું દિલ તો દરિયા જેવું વિશાળ છે. તું એવું નહીં માનતી કે તારે ઘેરે કોણ દીકરી દેશે. તું જેની ઘેરે માગું નાખીશ ને એ દેશે જ, અને જો ન દે ને તો મને કહેજે. આમ ગોવાળ ને ભીલી વાતો કરે છે. ભીલી કહે છે, માગું લઈને તો જાઓ પણ કોની ઘેરે જાઓ.
હું તો રાજાના મહેલથી ઘેરે અને ઘેરેથી રાજાના મહેલે આમ કોઈ દિવસ ક્યાંય ગઈ નથી, તો કોની ઘેરે ઉંમરલાયક દીકરી હશે એ મને શું ખબર, એની જાણ તો કરવી પડશે ને. ગોવાળ કહે, અરે એમાં શું જોવાનું, આ રાજાની કુંવરી તો છે જ ને, એ આપણા છૈયા જેવડી જ છે, તેની સાથે છૈયાનું માગું નાખી દે. ભીલી કહે, અરે એ તો રાજા, એની કુંવરીનું માગું નાખું એ ઝીલશે ખરા? ગોવાળ કહે, હા ભીલી, તું જા અને કુંવરીનું માગું નાખ, રાજા તેની કુંવરીને છૈયા સાથે નો પણ આવે તો મને કહેજે. ભીલી કહે છે, અરે ભાઈ, એ તો રાજાનું રજવાડું કહેવાય, ઈ અમારા જેવા રંખને તેની દીકરી થોડી આપે. ગોવાળ, તું આવી ગાંડી ઘેલી વાતો ના કર. ગોવાળ કહે છે, ભીલી, તું એકવાર માગું નાખી તો જો, પછી રાજા શું કહે છે તે મને કહેજે. ભીલી તો બિચારી ધ્રુજતા પગે રાજાના મહેલે જાય છે. મનમાં વિચારે છે કે આ ગોવાળ તો સાવ ગાંડોને ઘેલો છે, મને પરાણે રાજાને ત્યાં મોકલે, રાજાને હું શું વાત કરીશ, તેની કુંવરીનું માગું કેમ નાખીશ. એમ વિચાર કરતાં કરતાં રાજાના મહેલે પહોંચી. રાજા કહે છે, આવું ભીલી, આજે અચાનક આવવાનું કારણ શું? ભીલી કહે છે, રાજા મને ચિંતા થાય છે. રાજા પૂછે છે, શેની ચિંતા? ભીલી કહે છે, મારો છૈયો હવે મોટો થઈ ગયો છે, તેનું માગું લઈને ક્યાંક જવું તો પડશે ને. આમ રાજાની સાથે ભીલીએ વાત કરી. રાજા કહે છે, ભીલી, એ ચિંતા તું કરમાં, બોલ ક્યાં માગું નાખવું છે, તને કોઈ છોકરી પસંદ હોય તો મને કહે, હું જઈશ ત્યાં માગું લઈને. ધ્રુજતા શરીરે ભીલીને મનમાં સંકોચ થાય છે કે રાજાને કેમ વાત કરું, અને ભીલી તો મનમાં પ્રભુનું સ્મરણ કરતાં કરતાં ધ્રુજતા અવાજે રાજાને કહે છે કે રાજા, આપની કુંવરી મને પસંદ છે, આપની કુંવરી મારા છૈયાને પરણાવો. ભીલીની વાત સાંભળી રાજા ભીલીને કહે છે કે અરે ભીલી, આવું ગાંડપણ તને કોણે શીખવ્યું? તમે ક્યાં ભીલકુળના કુબામાં રહેવાવાળા, તારા કુબામાં મારી કુંવરી કેમ રહેશે? તારા કુબામાં 32 ભાતના ભોજન મળશે? બોલ ભીલી. ભીલી તો રાજાની આવી વાત સાંભળી ગોવાળ પર મનોમન ગુસ્સો કરે છે કે આ ગોવાળે મને ક્યાં ફસાવી, અને હુંય ગાંડી ગોવાળની વાતોમાં આવી ગઈ. આ મનમાંને મનમાં વિચારે છે, તો પણ રાજાને મનમાં થયું કે હવે ભીલી આવી છે તો તેનું મન નથી દુભાવવું. અને રાજા કહે છે, ભીલી, તને એક શરતે મારી કુંવરી આપું. ભીલી કહે છે, બોલો રાજા, તમારી શું શરત છે? રાજા બોલે છે, સોનાનું શ્રીફળ, સોનાના તારે મઢેલી ચૂંદડી અને સોનાની ટીલડી સાથે સગાઈ કરવા આવજે તો મારી કુંવરી તારા છૈયાને પરણાવું. આટલું સાંભળી ભીલી ઘેર જાય છે ને છૈયો અને ગોવાળ જમવા આવે છે. ગોવાળ પૂછે છે કે શું થયું ભીલી, તું રાજાના મહેલે ગઈ હતી? ભીલી તો ગોવાળ ઉપર ગુસ્સો કરતા બોલે છે કે ગોવાળ, તું શું ગાંડા જેવી વાતો કરે છે, અને હુંય તારી વાતોમાં આવી જાઉં છું. ગોવાળ કહે છે, અરે ભીલી, મને કહે તો ખરી કે રાજાએ તને શું કીધું? ભીલી કહે છે, રાજા કુંવરીને આપે પણ એક શરત સાથે. ગોવાળ કહે કે શું શરત છે? ભીલી કહે છે, ગોવાળ, તું મોટી વાતું કરમાં, રાજાની શરત તો હું પૂરી કરી જ ન શકું, એટલે તો રાજાએ આવી શરત મૂકી છે. ગોવાળ કહે છે કે ભીલી, મારા પર વિશ્વાસ રાખ, રાજાએ શું કીધું તે બોલ. ભીલીએ તો રાજા સાથે થયેલી તેના શરતની વાત કરી. ગોવાળ કહે છે, ભીલી, વહેલી સવારે ઉઠી ત્યાં ખૂણામાં પછેડી નીચે જોજે, તને સોનાનું શ્રીફળ અને ચૂંદડી સાથે ટીલડી મળી જશે. ભીલી તો ગોવાળ સાથે માથાકૂટ કરતી સૂઈ ગઈ. સવારે ઉઠીને થયું કે લાવ પછેડી નીચે જોઈ લો. પછેડી ઊંચી કરી ત્યાં તો સોનાનું શ્રીફળ, સોનાના તારે મઢેલી ચૂંદડી અને સોનાની ટીલડી. ભીલીને તો હરખનો પાર નથી. મનમાં પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા પ્રભુનો આભાર માને છે. ભીલી તો જલ્દી જલ્દી ઘરનું કામ પતાવી નાઈ ધોઈ નવા કપડાં પહેરી સોના શ્રીફળ, સોના તારે મઢેલી ચૂંદડી અને સોનાની ટીલડી ભરેલી થાળી લઈ ગઈ રાજાના મહેલે છૈયાની સગાઈ કરવા. રાજા તો આ જોઈ નવાઈ પામ્યા, પણ ભીલીને ઉદાસ નથી કરવી એવું વિચારી શ્રીફળ ચૂંદડી સ્વીકારી ફરી શરત મૂકી કે ભીલી, તારો છૈયો હાથીની અંબાડીએ પરણવા આવે અને રાજાના મહેલને શોભે એવી જાડી જાન જોડી વાંચતે ગાજતે આવે તો જ માનું, અને જાનમાં રાજા રજવાડામાં શોભે એવી જાન લઈને આવજે. ભીલીએ તો રાજાને હા કહી અને હરખ ઘેલી થઈ તૈયારી કરે છે છૈયાના લગ્નની. મનમાં ભગવાનનું રટણ કરે છે કે હે પ્રભુ, મેં સાચા દિલથી તમારી સેવા ભક્તિ કરી હોય તો મારી લાજ રાખજો. આ બાજુ ગોવાળના રૂપમાં આવેલા ભગવાન વિષ્ણુ લોકમાં જાય છે.
તેની રાણી પટરાણીને તૈયાર કરે છે. પટરાણીને કહે છે કે છૈયાની જાન જોડવાની છે. બધા તૈયાર થઈ જાનમાં ચાલો. આવું સાંભળી લક્ષ્મીજી ભગવાનને કહે છે, હે નાથ, પૃથ્વીલોકમાં આટો મારવા જાઓ એટલે તમારું કાંઈક ને કાંઈક નાટક તો ઊભું જ હોય. ભગવાન હસતા મુખે કહે છે, લક્ષ્મીજી, મારા ભક્તોની લાજ રાખવી મારી ફરજ છે. મારા ભક્તોના દુઃખ મારાથી ન જોવાય. અને લક્ષ્મીજી પૂછે છે, ઓહો, એવો તો વળી કોણ તમારો નવો ભક્ત છે? અને ભગવાને લક્ષ્મીજીને બધી વાત કરી. લક્ષ્મીજી કહે છે કે સ્વામી, તમે બેફિકર રહો, તમારા ભક્તોની લાજ રાખવા હું તમારી સાથે છું. તમે ભીલીના કુબામાં લગ્નની તૈયારી કરો, હું મારી બધી સખીને તૈયાર કરી હમણાં જ આવું છું. અને ભગવાને તો છૈયાને આંગી અંગરખા પહેરાવ્યા, માથે વરાજાને શોભે તેવી પાઘડી પગરખા પહેરાવ્યા અને છૈયાને હાથીની અંબાડી પર બેસાડ્યો. જાનમાં લક્ષ્મીજી અને તેની સખીઓ તૈયાર થઈ વાજતે ગાજતે જાન જોડી છે. ભીલીને તો મનમાં હરખ માતો નથી. ભીલી તો ભોળા મનની, તેને શું ખબર કે આ તો ભગવાન પોતે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મારી હારે છે. એમ કરતા જાન જાય છે. કોવાળ ભીલીને કહે છે કે ભીલી, તારા છૈયાની જાન જાય છે તો એકાદું ગીત તો ગા. ભીલી ગોવાળને કહે છે, ગોવાળ, તું તો સાવ ગાંડો, તું મને બહુ કનડે. ગોવાળ ફરી કહે છે, ભીલી, એકાદું ગીત ગા. ભીલી કહે, અમે રહ્યા ગરીબ, થોડા કોઈ દિવસ કોઈની જાનવા ગયા છીએ કે મને ગીત ગાતા આવડે. પણ ગોવાળ કહે છે કે તને જેવું આવડે તેવું ગીત ગા. અને ભીલડી તો ગીત ગાય છે, કે સોનાની ટીલડીને સોનાના શ્રીફળ, સોનાની ચૂંદડી હોરાવી ભગવાન મારી ભેરે રારે જો. આવું ગીત ગાતા ગાતા નાચતા કૂદતા હરખાતા હરખાતા જાન જાય છે. જાન તો મહેલે પોગી છે. રાજાને આશ્ચર્યનો પાર નથી. રાજા ગોવાળને પૂછે છે કે આ ભીલી જે મારે ત્યાં છાણ વાસિંદા કરી તેનું ગુજરાન ચલાવતી, આ આવો વૈભવ તેને ક્યાંથી આવ્યો? ત્યારે ગોવાળ રાજાને જવાબ આપે છે કે ભીલી રોજ મને થાળ ધરાવતી અને પછી જ એકટાણું જમતી. તેની બનાવેલી તાંજળિયાની ભાજી અને બાજરીના રોટલામાં મને અમીની મીઠાશ આવતી, જે મીઠાશ મને 32 ભાતના ભોજનમાં પણ નથી આવતી. તેથી હું તેના પર પ્રસન્ન થઈ તેના ઘેરે રોજ જમું છું અને ભીલી પણ તેના દીકરાની જેમ મને જમાડે છે. તેથી હું તેના પર પ્રસન્ન થયો છું અને પોતે તેને ત્યાં આવી તેના છૈયાને પરણાવું છું. આમ કહી ભગવાને રાજાને દર્શન દીધા અને રાજાને કહ્યું કે હે રાજન, તારી કુંવરી તારા રાજમહેલે રહે છે એમ જ છૈયાના ઘેરે રહેશે. તેના કુબાને હું મહેલમાં ફેરવીશ, માટે બેફિકર રહેજે. આ સાંભળી રાજા ભગવાનને બે હાથ જોડી પગમાં પડ્યો અને આનંદભેર કુંવરીનું કન્યાદાન કરી સોના મહોરો, હીરા જવૈરાત, માણેક મોતી અને ગાયુંના દાન કરી કુંવરીને વળાવી. આમ પરણીને જાન ઘેરે જાય છે. ભીલીને તો હરખનો પાર નથી. તે તો ભગવાનનો ઉપકાર માનતી, મનમાં પ્રભુનું સ્મરણ કરતી દીકરા બહુ સાથે ઘેર જાય છે. પણ ભીલીને ક્યાંય કૂબો દેખાતો નથી. તે મનમાં વિચારે છે કે ક્યાંક ભૂલાતો નથી પડ્યા ને, મારો કૂબો કેમ દેખાતો નથી? ત્યાં તો ભગવાને લીલા કરી, કૂબો હતો ત્યાં કંચનના મહેલ બની ગયા. ગોવાળ તો ભીલી પાસે જઈ કહે છે કે ભીલી, આ સામે મહેલ દેખાય છે ને, એ જ તારો કૂબો છે. ભીલી તો ફરી ગોવાળ પર ખીચાણી કે ગોવાળ, તું હવે તો તારું ગાંઠ પણ મૂક, તે તો મને બહુ કંદડી છે. મારી ચિંતા તને કેમ દેખાતી નથી? મારો કૂબો મને મળતો નથી. મારો દીકરો છૈયો ને મારી વહુને મારે પોખણા કરવા છે, પણ મારા કૂબો મળે તો પોખું ને. અને ગોવાળ ભીલીને ખાતરી આપે છે કે ભીલી, આ કુબામાંથી તારા માટે મહેલ બનાવ્યો છે. ભીલી તો રાજીના રેડ થઈ ગઈ. પાછો મનમાં વિચાર આવ્યો કે મારા છૈયાની જાન જોડી રાજાના કુંવરી સાથે પરણાવ્યો અને મારા કુબામાંથી મહેલ બનાવ્યો, આ બધું કેમ થયું? અને ભીલી ગોવાળને પૂછે છે, એ ગોવાળ, તું કોણ છે? અને ગોવાળ ભીલીના માથે હાથ મૂકી કહે છે કે ભીલી, હું પુરુષોત્તમ ભગવાન પોતે તારી તાંજળિયાની ભાજી અને બાજરાના રોટલાનું ઋણ ચૂકવવા આવ્યો છું. ભીલી તો ભગવાનની સામે જોઈ રહી છે, આંખમાંથી અશ્રુની ધારા વહે છે. અને ભગવાન કહે છે કે ભીલી, જાન ઘેરે આવી ગીતની એકાદી કડી તો ગા. અને ત્યારે ભીલી ગીત ગાય છે, ઉબલા ને કુબલા મારા નાથે ઉડાડ્યા, કંચનના મેલ બનાવ્યા
હો મારી ઘેરે ભગવાન પધાર્યા. આમ ગીત ગાતા ગાતા પીલીએ તો દીકરા વહુના ઓખણા પોખણા કર્યા. ભોળી પીલીની વેળા ભગવાને વાળી, એવી સૌની વેળા વાળજો. હે પુરુષોત્તમ પ્રભુ, જે કોઈ પૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કરે એના પર પ્રસન્ન થાજો. તમારી આ વાર્તા વાંચનારને, સાંભળનારને અને કહેનારને સૌનું કલ્યાણ કરજો. મિત્રો, આવો છે પુરુષોત્તમ ભગવાનનો મહિમા. તાંજળિયાની ભાજી અને બાજરાનો રોટલો ભગવાન પુરુષોત્તમ રાયને અત્યંત પ્રિય છે. આ ભાજી અને રોટલો ભગવાને વિદુરની ઘેરે જમ્યા હતા. દુર્યોધનના 32 ભાતના પકવાન છોડી એણે વિદુરની ભાજી જમી હતી. જ્યારે પણ તાંજળિયાની ભાજી અને બાજરીનો રોટલો બનાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને જરૂર ધરાવજો. સાથે ભગવાનને પ્રિય માખણ મિશ્રી જો ઘરમાં હોય તો સાથે જરૂર મૂકજો. ભગવાન રાજી થશે, ભગવાનનો રાજીપો મળશે, ભગવાનની કૃપા તમારા ઘર પર પરિવાર પર બની રહેશે. માતા અન્નપૂર્ણાની કૃપા સદાય રહેશે. ઘરમાં સુખ સમૃદ્ધિ અને અન્નનો ભંડાર ભરેલો રહેશે. આવી છે પ્રભુની અકળ લીલા. મિત્રો, પૂરી શ્રદ્ધાથી જેવી આવડે તેવી ભક્તિ પૂજા પાઠ નિત્ય જરૂર કરવી. જે કંઈ નિત્ય રસોઈ બનાવો ભગવાનને જરૂર ધરાવી, ભગવાન રાજી થશે. સાથે માતા અન્નપૂર્ણાની કૃપા બની રહેશે, અન્નના ભંડાર ભર્યા રહેશે. આવો છે ભગવાનનો મહિમા. આજની આ વાર્તા છૈયાની જાન. મને આશા છે કે આજની આ ખૂબ જ સુંદર વાર્તા તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ દેવ કે પછી જય વિષ્ણુદેવ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ અવનવી ધાર્મિક વાર્તા નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.